ખેડા જિલ્લાના શેખપુરા ગામમાં 2 ડિસેમ્બરના રોજ શાળામાં પોપડા પડતા 2 જેટલા બાળકો ઇજાગ્રસ્ત થયા. ત્યારબાદ મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા અધિકારીઓ દોડી આવ્યા અને અધિકારીઓ દ્વારા જર્જરિત શાળા તોડી પાડવાનો હુકમ કરી હરાજી કરી શાળા તોડી પાડવામાં આવી. પરંતુ 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું મકાન તૈયાર ન થતાં બાળકોને બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે. ત્યારથી સ્કૂલ થોડી થોડી જર્જરિત જ હતી અને પછીથી જ્યારે ડિસેમ્બરમાં સ્કૂલમાં પોપડા પડ્યા અને એમાં 3 થી 4 વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી, ત્યાર પછી ઉપરથી ઓર્ડર આવ્યા અને અમે સ્કૂલને તોડવાનું કામગીરી શરૂ કરી દીધી. સ્કૂલ તૂટી ગઈ અને પછીથી બાળકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને ગામમાં પણ કોઈ એવી જગ્યા નથી કે જેમાં અમે બાળકોને બેસાડી શકીએ. અને તે પછી અમે બાળકોને મિલમાં બેસાડવાનું આયોજન અને મંદિરના ઓટલે બેસાડ્યા છે. અમે સાહેબ જાન્યુઆરીમાં જ શેડ બનાવવા માટે માંગણી કરી હતી અને એ પછીથી અમે TDO કચેરીએ પણ માંગણી કરી છે કે અમને શેડ તાત્કાલિક બનાવી આપો, પણ એની હજુ સુધી કોઈ તૈયારી થઈ નથી. હા, અમે લોકોએ વારંવાર સાહેબને જાણ કરી છે કે સાહેબ અમારી સ્કૂલનું કામ ચાલુ કરાવો, પણ એ લોકો એવું કહે છે કે બેન તમારી સ્કૂલનું કોઈ ટેન્ડર જ નથી ભર્યું. તો કામગીરી ટેન્ડર ભરાય પછી જ ચાલુ થાય એવું કહે છે. સ્કૂલ શરૂ થઈ જાય વિધિન વીકમાં એવા પ્રયાસો છે અમારે. અને બેસવા માટે જે હાલ ટેમ્પરરી વ્યવસ્થા કરવાની થાય છે એના માટે નીચે સૂચના આપી છે, આવતીકાલે અમારે રિપોર્ટ મળશે એ પ્રમાણે આપણે બેસવાની વ્યવસ્થા કરી. બસ આવતીકાલે રિપોર્ટ મળશે એટલે એમાં બેસવાની ક્યાં ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે એ વિચારે આપણે બહુ ઝડપથી નિર્ણય લઈશું. પાટણના સમી તાલુકાના ભદ્રણા ગામમાં રાજપુર પ્રાથમિક